આપ સર્વનું સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં. અત્યાર સુધી આપણે ઇન્ટ્રોડક્શન જોયું CCC માં, MS વર્ડ 2019 ઇન્ટ્રોડક્શન જોયું. ઓકે, પછી એમાં હોમ ટેબની અંદર ક્લિપબોર્ડ ગ્રુપ અને ફોન્ટ ગ્રુપ જોયું, એના પછી પેરેગ્રાફ. ઓકે, અને એના પછી જોયું હતું આપણે મેલ મર્જ. ઘણા બધા ટીચર્સ અને સ્ટુડન્ટ્સનો રિવ્યૂ એવો છે કે સર ડાયરેક્ટ અમને GTU નું જે પેપર હોય છે એ સોલ્વ કરાવો વન બાય વન. તો આપણું આના પછીના જે ટેબ્સ છે માઇક્રોસોફ્ટ વર્ડના ટેબ્સનું ડિટેલ એ આપણે પછી જોઈશું. અત્યારે આ વિડીયોમાં આપણે જોઈશું CCC નું જે પેપર પૂછાય છે GTU ની અંદર, એવું એક પેપર અત્યારે બનાવ્યું છે. ઓકે, જેમાં વર્ડ, એક્સેલ અને પાવરપોઈન્ટનો સમાવેશ થયો છે. ટોટલ 50 માર્ક્સનું પેપર છે. એક્ઝામમાં પણ તમારે 50 માર્ક્સનું પેપર હોય છે, જેનો સમય 2 કલાક હોય છે. MS વર્ડ સેક્શન એ જે 20 માર્ક્સનો ક્વેશ્ચન છે, એમાં 2 ક્વેશ્ચન આપ્યા છે અહીંયા. બીજો સેક્શન બી માઇક્રોસોફ્ટ એક્સેલ, જેમાં 15 માર્ક્સનો છે. ઓકે, અને ત્રીજો સેક્શન છે માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ, જે ક્વેશ્ચન 4 એ 15 માર્ક્સનો છે. એટલે 15 ને 15 30 અને 20 50 માર્ક્સનો આ પેપર છે. પણ મારા ખ્યાલ મુજબ ચારે બધા જ પ્રશ્નો સોલ્વ કરીશું એક વિડીયોમાં, તો વિડીયો ઘણો લાંબો થઈ જશે 1 કલાકથી વધારે. તો આપણે અત્યારે ટ્રાય કરીશું કે ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2 કમ્પ્લીટ થાય એવો ટ્રાય કરીશું આ વિડીયોમાં. ઓકે, પછીના વિડીયોની અંદર આપણે જોઈશું માઇક્રોસોફ્ટ એક્સેલ અને પાવરપોઈન્ટ. ઓકે, જો તમે આ વિડીયો અમારી યુટ્યુબની ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, અને જે વર્ડ તમને અનુકૂળ લાગે, કોઈને જરૂરિયાત હોય, કોઈ ભણતું હોય, કાં તો કોઈને એક્ઝામ આપવાની હોય CCC ની, કાં તો શીખવું હોય, તો એમના સુધી આ વિડીયો શેર કરજો. ઓકે, અને લાઇક કરતા રહેજો. સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન 1 માઇક્રોસોફ્ટ વર્ડમાં. પહેલો પ્રશ્ન 1, નીચે આપેલા માળખાકીય વિવિધ મુજબ, એટલે કે સ્ટેપ્સ આપ્યા છે એ પ્રમાણે તમારે માઇક્રોસોફ્ટ વર્ડનું ડોક્યુમેન્ટ તૈયાર કરવાનું છે, જેના કુલ માર્ક્સ આપ્યા છે 10. સૌથી પહેલાં ડોક્યુમેન્ટનું શીર્ષક આપણે આપવાનું છે પ્રયોગશાળા કોમ્પ્યુટર સેન્ટર. તો સૌથી પહેલાં આપણે ચાલુ કરીશું માઇક્રોસોફ્ટ વર્ડ, સર્ચમાં ગયા અને વર્ડ પર ક્લિક કરીશું. ક્લિક કર્યા પછી બ્લેન્ક ડોક્યુમેન્ટ્સ પર અહીંયા ક્લિક કરવાનું રહેશે આપણે. ઓકે, બ્લેન્ક ડોક્યુમેન્ટ પર ક્લિક કરીશું એટલે આપણી પાસે અહીંયા વર્ડ ખુલી ગયું છે માઇક્રોસોફ્ટ વર્ડ, રાઈટ. હવે એમાં આને આપણે સાઇડ બાય સાઇડ કરી દઈએ ક્લિક કરીને, અને માઇક્રોસોફ્ટ વર્ડને પણ અહીંયા સાઇડ બાય સાઇડ કરી દઈશું. મેક્સિમાઇઝનો આગળનો વિડીયો તમે જોઈ લેજો, મેક્સિમાઇઝના ઓપ્શનનો યુઝ કરીને આપણે વિડીયોને, બે સ્ક્રીનને સાઇડ બાય સાઇડ ઉપયોગ કરી શકીએ છીએ, રાઈટ. તો અહીંયાથી આપણે જે લખવાનું છે એની સ્ક્રીનની સાઇઝ થોડી મોટી રાખીશું આપણે અહીંયાથી, અને આ જે PDF આપણને આપી છે, રાઈટ, એની સ્ક્રીનની સાઇઝ થોડી નાની કરીશું. અહીંયાથી ઝૂમનો ઓપ્શન હોય છે તો, અથવા તો કંટ્રોલ અને માઉસનું બટન હોય છે એ સ્ક્રોલ કરશો તો નાનું થઈ જશે સાઇઝ, રાઈટ. ઓકે, હવે સૌથી પહેલાં આપણે ટાઈપ કરવાનું છે અહીંયા. શું ટાઈપ કરવાનું છે? પ્રયોગશાળા કમ્પ્યુટર સેન્ટર, પણ લેંગ્વેજ જોઈશે આપણે ગુજરાતી. તો તમે અહીંયા આવી જજો, અહીંયા ક્લિક કરવાનું છે ઇંગ્લિશ પર, ત્યાં આપણે મળી જશે ગુજરાતી લેંગ્વેજ, રાઈટ. એની ઉપર તમે ક્લિક કરશો તો પણ લેંગ્વેજ ચેન્જ થઈ જશે, અથવા તો કીબોર્ડ ઉપરથી કંટ્રોલ અલ્ટર અને શિફ્ટ પ્રેસ કરશો તો લેંગ્વેજ ચેન્જ થશે. બીજો ઓપ્શન છે વિન્ડોઝ અને ટેબ, વિન્ડોઝ અને સ્પેસ બારકીના ઉપયોગથી પણ થઈ શકશે. ઓકે, તો આપણે અહીંયા તમે જોઈ શકો છો ગૂગલ ઇનપુટ, એટલે કે શ્રુતિ કહીએ એ પણ આવી ગયું છે, ગૂગલ ઇનપુટ કહીએ એ પણ થઈ ગયું છે. તો ક્લિક કરીએ, અહીંયા લખી દઈએ પ્રયોગશાળા કમ્પ્યુટર સેન્ટર. તો જેમ ઇંગ્લિશમાં લખીએ છીએ PRA, એ રીતે લખવાનું છે પ્રયોગશાળા, ઓકે, કમ્પ્યુટર સેન્ટર થઈ ગયું. હવે એને આપીશું આપણે એન્ટર. ચલો, લખાઈ ગયું હેડિંગ. હવે શું કહે છે બીજો પ્રશ્ન? ડોક્યુમેન્ટના પેજનું સેટિંગ, એટલે કે માર્જિન રાખવાનું છે નેરો અને પેજ સાઇઝ હોવું જોઈએ A4. તો પેજ સેટિંગ માટે જવું પડશે આપણે લેઆઉટમાં. ઓકે, લેઆઉટની અંદર અહીંયા માર્જિન આપ્યું છે, ક્લિક કરીશું અને ત્યાં ક્લિક કરવાનું છે નેરો, રાઈટ. સેકન્ડ ક્વેશ્ચન, સાઇઝ કેવી રાખવાની છે? A4. તો ત્યાં જ આપણી પાસે હશે પેજ સાઇઝ, અને ક્લિક કરી દઈશું A4. અહીંયા જો આ A4 આપ્યું છે, રાઈટ, તેની પર ક્લિક કરીશું A4. તો સેકન્ડ ક્વેશ્ચન થઈ ગયો સોલ્વ. પેજમાં 4 પુસ્તકોના નામ લખો અને દરેક પુસ્તકના નામને બોલ્ડ અને ઇટાલિક આપો. તો 4 પુસ્તકના નામ લખવાના છે આપણે. તો લખીએ પહેલાં ગુજરાતી, ઓકે, ગુજરાતી, પછી એન્ટર આપીએ, પછી લખીએ ગણિત, ઓકે, પછી લખીશું વિજ્ઞાન, અને એના પછી લખીએ હિન્દી,
દોસ્તો, ચાર પુસ્તકના નામ આપણે અહીંયા લખી દીધા છે આ રીતે. હવે નેક્સ્ટ શું કહે છે, ચાર પુસ્તકના નામ લખો અને દરેક પુસ્તકના નામને બોલ્ડ અને ઇટાલિક કરવું. તો ચારે ચાર પુસ્તકના નામને આપણે આમ સિલેક્ટ કરવાનું રહેશે. સિલેક્ટ કર્યા પછી હોમમાં જઈશું, ત્યાં અહીંયા બોલ્ડ પર ક્લિક કરવાનું, શોર્ટકટ કી કંટ્રોલ બી આપેલી છે. ઇટાલિક પણ કરવાનું છે તો ત્યાં ક્લિક કરી દઈશું, જેની શોર્ટકટ કી કંટ્રોલ આઈ છે. ઓકે, એના પછી પુસ્તકોના નામની યાદી તરીકે બનાવો, તો એને શું કરવાનું છે, નંબરિંગ લિસ્ટ આપવાનું છે. અત્યારે આપણે કયા ડોટ કે કશું આપ્યું નથી, તો એ નંબરિંગ લિસ્ટ માટે અહીંયા ક્લિક કરવાનું. આ બુલેટેડ લિસ્ટ કહેવાય, જે ડોટ્સ જોઈતા હોય, આઇકન જોઈતા હોય, ઓકે, કોઈ નવી પ્રકારનું બુલેટ્સ જોઈતું હોય તો ક્લિક કરવાનું. અહીંયાથી સિમ્બોલ પર ક્લિક કરશો તો તમને કોઈ બીજી પ્રકારનું જોઈતું હોય, જેમ કે આ જોઈતું હોય ડાયમંડ શેપ, તો ક્લિક ઓકે અને ઓકે. પણ અહીંયા આપણે કીધું છે નંબરિંગ આપવાનું, તો બાજુમાં જે આપ્યું છે એ નંબરિંગ લિસ્ટ છે, હા, સિલેક્ટ રાખવું પડશે અહીંયા અને ક્લિક કરી દઈશું 1, 2, 3. તો થઈ ગયું નંબર્ડ લિસ્ટ. ડોક્યુમેન્ટમાં હેડિંગ 1 અને 2 ટાઇટલ સ્ટાઇલ અપનાવવી, તો આપણે હેડિંગને સિલેક્ટ કરી દઈએ અને ત્યાં આપણે અને મેક્સિમાઇઝ કરી દો, જેથી તમને ખ્યાલ આવે આ સ્ટાઇલ્સ છે, અને હેડિંગ 1 આપવાનું કીધું છે તો અહીંયા હેડિંગ 1 ઓકે, અને આને આપી દઈએ હેડિંગ 2, તો આને આપી દીધું હેડિંગ 2 ઓકે. પણ જો નંબરિંગ લિસ્ટ જોઈતું જ હોય તો પછી એના પર ક્લિક કર્યા પછી આપણે અહીંયા ક્લિક કરી દઈશું નંબરિંગ લિસ્ટ, રાઈટ. પછી અહીંયા મેક્સિમાઇઝ પર ક્લિક કરી દઈશું, રિસ્ટોર ડાઉન પર, જેનાથી સ્ક્રીન આપણી પાછી હતી એવી થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન કીધું છે, પેજની છેલ્લે ટેક્સ્ટનું અવલોકન લખો 100 શબ્દોમાં. અવલોકન એટલે શું લખવાનું છે, કે તમે પ્રવેશક કોમ્પ્યુટર વિશે લખ્યું છે, જેમાં ચાર વિષયના નામ લખ્યા છે, જેની અંદર આપણે નંબર લિસ્ટનો ઉપયોગ કર્યો છે, બોલ્ડ વાપર્યું છે, ઇટાલિક વાપર્યું છે, આ બધા શબ્દો એવી રીતે અહીંયા વાક્ય 2-3 વાક્ય લખવાના છે, જેમાં મિનિમમ 100 શબ્દ હોવા જોઈએ. તો એના માટે હું અહીંયા મેં લખ્યું છે એનું એ જ વસ્તુ અહીંયાથી કોપી કરીશ, ઓકે, અને અહીંયા કરી દઈશું, લાવીને પેસ્ટ કરી દઈશું, એન્ટર કરી દઈશું અને પેસ્ટ, ઓકે. તો આ રીતે કોઈ પણ બેઝિક પ્રશ્ન જે હોય છે આપણે અહીંયા લખી દીધું. બીજી વસ્તુ, ડોક્યુમેન્ટનું શીર્ષક છે ને એને પ્રોપર કરવાનું રહેશે, આટલું તે લોકોએ આપણને કીધું છે. તો હવે આપણે જે શીર્ષક છે એને સેન્ટરમાં લઈ જઈએ, તો સિલેક્ટ કરીશું અને અહીંયાથી ક્લિક કર્યું સેન્ટર, જેને આપી દઈએ બોલ્ડ, થોડીક ફોન્ટની સાઇઝ ઇન્ક્રીઝ કરીશું, એનો કલર અહીંયાથી ચેન્જ કરી દઈએ રેડ, ઓકે. અંડરલાઇન પણ કરવું છે તો અહીંયા ક્લિક કરી દીધું અંડરલાઇન, થોડી ઘાટી અંડરલાઇન કરવી હોય તો અહીંયાથી સોલિડ કરી દઈશું. તો આ રીતે આપણી પાસે જે ક્વેશ્ચન 1 હતો 10 માર્ક્સનો, ઓકે, એ આપણે પ્રોપર સેવ પ્રોપર બનાવી દીધું છે ક્વેશ્ચન 1. એની સાથે સાથે નીચે બીજો ક્વેશ્ચન કરવાનો છે, પણ એ કરતાં પહેલાં આપણે આ જે આપણું વર્ડનું ડોક્યુમેન્ટ છે એને ડેસ્કટોપ પર સેવ કરી દઈશું આપણા ફોલ્ડરની અંદર. ફાઇલ, સેવ એઝ, બ્રાઉઝ અને ડેસ્કટોપ ઉપર આપણું ફોલ્ડર પહેલેથી જ બનાવતા આવ્યા છે આપણે આઈડી નંબરનું, ઓકે. તેમાં હું અહીંયા વર્ડ ઓપન કરીશ અને અહીંયા લખી દઈશ પ્રેક્ટિકલ પેપર 1. હા, નામ ગુજરાતીમાં લખાશે તો અહીંયા આવી જઈશું, ક્લિક કરીશું અને લેંગ્વેજ કરી દઈશું ઇંગ્લિશ અને લખીશું પ્રેક્ટિસ પેપર 1, ઓકે, અને અહીંયા કરી દઉં છું સેવ. ચલો હવે જોઈશું બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં શું કીધું છે કે નીચેની વિગતો પ્રમાણે ટેબલ બનાવો. હવે આમાં શું બનાવવાનું છે, નીચે અહીંયા જ બનાવવાનું છે આના એ જ પેજની અંદર, ઓકે, બીજું કંઈ કીધું નથી, તો આપણે આના આ જ પેજમાં બનાવીશું. ટેબલ બનાવવાનું છે તો ટેબલ બનાવવા માટે આપણે જઈશું ઇન્સર્ટ ટેબ, અહીંયા આપણને ઓપ્શન આપ્યો છે ટેબલ. હવે ટેબલ 3-4 રીતે બનાવી શકે. સૌથી પહેલાં અહીંયા આપણી પાસે રો અને કોલમ, આ જે તમે જુઓ છો આને કહેવાય કોલમ્સ, ઓકે, અને આમ કરીશું તો બનશે આપણને રો, ઓકે. જે આ ઊભું જોવા મળે છે હરોળ, ઊભી હરોળ, એને કહેવાય કોલમ, અને આ જે આડી હરોળ જોવા મળે છે એને કહેવાય રો. તો આપણે કેટલી કોલમ કીધી છે, 6 કોલમ અને 5 રો. તો 6 કોલમ, તો 1, 2, 3, 4, 5 અને 6 કોલમ અને 5 રો, 1, 2, 3, 4 અને 5, આ રીતે ટેબલ લઈ લેવાશે, ઓકે. બીજી રીતે જોઈએ તો હું કંટ્રોલ ઝેડ કરું છું, બીજો ઓપ્શન ટેબલ, ઇન્સર્ટ ટેબલ. અહીંયા આપણને પૂછે કે નંબર ઓફ કોલમ્સ, તો કેટલી કોલમ કરવાની છે આપણે, ત્યાં 6 કોલમ, અને રો કેટલી જોઈએ છે 5, તો અહીંયા લખીશું 5 અને કરીશું અહીંયાથી ઓકે. તો એ પણ રીતે આવી જશે, ઓકે. અને ત્રીજો ઓપ્શન છે અહીંયાથી ફીચરમાંથી, જેને કરવાનું છે આપણે ડ્રો, પણ આપણે ડ્રોનો કોન્સેપ્ટ હમણાં યુઝ કરતા નથી, ઓકે. હવે તમે જોઈ શકો છો આખા પેજની અંદર આપણે ટેબલ શો થતું નથી, તો આપણે ટેબલ આ રીતે સેટ કરી દીધું સાઇઝને, વિન્ડોને. સૌથી પહેલાં શું કીધું છે, તો ટેબલ લઈ લીધું, 1, 2, 3, 4, 5 અને 6 કોલમ, અને રો 1, 2, 3, 4 અને 5 રો થઈ ગઈ, ઓકે. પ્રથમ કોલમમાં રોલ નંબર લખો, તો આપણે અહીંયા આવી જઈએ
હવે પાછું લેંગ્વેજ બદલવી પડશે, તો અહીં આવી જશે ઇંગ્લિશમાંથી કરી દઈશું ગુજરાતી. ઓકે, કાં તો લખી દઈએ રોલ નંબર, લેંગ્વેજ ચેન્જ કરી દઈશું. ઓકે, લખીએ રોલ નંબર. રોલ નંબર ઓકે, એના પછી લખીશું. પછી શું કીધું છે બીજી કોલમમાં? વિદ્યાર્થીનું નામ. તો લખીએ વિદ્યાર્થીનું નામ. ઓકે, એના પછી લખવાનું છે ત્રીજી, ચોથી, પાંચમી કોલમમાં જુદા જુદા વિષયના નામ. તો આપણે અહીંયા લખી દઈએ સાયન્સ. ઓકે, એના પછી લખી દઈશું ગણિત, અને એના પછી લખી દઈએ હિન્દી. ઓકે, ચલો થઈ ગયું એટલે સુધી ત્રીજી ચોથી અને પાંચમી કોલમમાં. અને પછી છેલ્લી કોલમમાં લખવાનું છે ટોટલ, તો અહીંયા કરીશું આપણે ટોટલ. ઓકે, હવે લખી દઈએ રોલ નંબર. તો લખી દઈએ ગુજરાતીમાં રોલ નંબર અહીંયા 1, 2, 3 અને 4. ઓકે, પછી અહીંયા વિદ્યાર્થીનું નામ લખી દઈએ, જેમ કે લખે દ્રષ્ટિ, પછી લખીશું આપણે દેવાંશી, પછી લખીશું અહીંયા આપણે જાનવી, અને પછી લખી દઈએ અહીંયા નિષ્ઠા. ઓકે, માર્ક્સ લખી દઈશું આપણે અહીંયા આઉટ ઓફ 100 આપી દઈશું અત્યારે. ઓકે, તો કોઈ પણ માર્ક્સ લખી શકે. હા, ખાસ માર્ક્સ લખતી વખતે આપણે એને ઇંગ્લિશમાં લખીશું, કેમ કે ટોટલ આપણે ઓટોમેટિક કરવાના છીએ. તો અહીંયા આવી જઈશું, ટોટલ આઉટ ઓફ 100માંથી લખીએ. અત્યારે કોઈ પણ રેન્ડમલી ટાઈપ કરું છું. ઓકે, આ થઈ ગયું આપણે નામ, માર્ક્સ લખાઈ ગયા. હવે કરવાનું છે ટોટલ. તો ટોટલ કરતી વખતે આપણે ખાસ અહીંયાથી અને મેક્સિમાઇઝ કરું છું સ્ક્રીનને, જો અહીંયાથી ક્લિક કરીશું આપણે. ઓકે, ટોટલ અહીંયાથી ડાબી બાજુનું કરવાનું છે આપણે. આની આ ડાબી બાજુ કહેવાશે, આ કોલમની આ જમણી બાજુ કહેવાશે. તો એના માટે સીધું અહીંયા ક્લિક કરવાનું છે આપણે. ઓકે, આવવાનું છે લેઆઉટમાં. લેઆઉટની અંદર ઓપ્શન હશે, હા, ટેબલ પર ક્લિક કર્યું હશે તો જ લેઆઉટ મળશે તમને. જો ટેબલ સિલેક્ટ નહીં હોય તો લેઆઉટ જોવા મળશે નહીં. તો ખાસ ટેબલ પર ક્લિક કરવાનું, જે આપણે ટોટલ કરવું છે તેને પર ક્લિક કરીશું. લેઆઉટ, ત્યાં લખ્યું છે ફોર્મ્યુલા, ફોર્મ્યુલા પર ક્લિક કરીશું એટલે અહીંયા આવી જશે ઓટોમેટિકલી સમ. હા, બીજા બધા ઘણા બધા ફંક્શન્સ છે જે એક્સેલમાં આવતા હોય, પણ અત્યારે આપણે શું કરવાનું છે? ટોટલ કરવાનું છે. તો ટોટલ કરવા માટેનું ફંક્શન છે, એને કહેવાય સમ. સમ એટલે સમેશન, સરવાળો. કૌંસમાં લખ્યું છે લેફ્ટ. લેફ્ટ એટલે અહીંયા જે આપણું કર્સર છે એની ડાબી બાજુના જેટલા નંબર છે એનું શું કરી દેશે? અહીંયા સરવાળો કરી દેશે. તો આપણે અહીંયા કરી દઈએ ઓકે. તો ઓટોમેટિક અહીંયા કરી દેશે 255. પછી હું અહીંયા ક્લિક કરું છું, સેમ મેથડ, ફોર્મ્યુલામાં જઈશું. પણ હવે શું લખાઈને આવી ગયું છે? અબો લખાઈને આવી ગયું છે. અબો એટલે ઉપરનું, પણ આપણે ટોટલ ઉપરનું નથી કરવાનું, આપણે લેફ્ટ સાઈડનું કરવાનું છે. તો અહીંયા શું લખવું પડશે? આપણે અબોને કાઢીને સ્પેલિંગ લખવાનું છે આપણે લેફ્ટ, ઇંગ્લિશમાં લેફ્ટ, બ્રેકેટ તો રાખવું જ પડશે. ઓકે, અને પછી ઓકે. સેમ અહીંયા કરી દઈએ. હા, અહીંયા ટેમ્પરરી હું માર્ક્સ ચેન્જ કરું છું. ઓકે, તો ક્લિક કરીશું ફોર્મ્યુલા, અબોની જગ્યાએ શું કરીશું અહીંયાથી આપણે લેફ્ટ, અને ઓકે. અને સેમ અહીંયાથી ફોર્મ્યુલા, અબોને ડિલીટ કરીશું અને લખી દઈએ લેફ્ટ, અને ઓકે. સમજાઈ ગયું? પણ જો તમારે દર વખતે ચેન્જીસ ના કરવો હોય તો કેવી રીતે કરવાનું? તો સૌથી છેલ્લી રો હોય ત્યાંથી શરૂઆત કરીશું આપણે. ક્લિક કરીશું સૌથી છેલ્લી રોમાં અને ઓટોમેટિક આવી જશે અહીંયા લેફ્ટ. ઓકે, પછી અહીંયા ક્લિક કરીશું અને આપણે પ્રેસ કરીશું F4. કઈ કી? F4, ખાલી F4, કીબોર્ડ ઉપર જે F4ની કી છે એ પ્રેસ કરતા જવાનું છે તમારે. ઓકે, તો 1/2 ઓટોમેટિકલી એ જે છેલ્લે કમાન્ડ આપણે યુઝ કર્યો હતો એ કમાન્ડ ઓટોમેટિકલી એપ્લાય થતો જશે. ઓકે, તો આ થયું આપણું ટેબલ, ટેબલની અંદર કોલમ્સ બનાવી. ઓકે, નેક્સ્ટમાં શું કીધું છે આપણે? છેલ્લી કોલમમાં દરેક વિષયનું ટોટલ કરો, એના પછી ટેબલમાં બોર્ડર અને શેડિંગ ઉમેરો. તો ઓકે, અહીંયા ટેબલને સિલેક્ટ કરીશું, એના પછી અહીંયા આવી જઈએ આપણે ટેબલ ડિઝાઇન, અને એની પાસે આપણી પાસે ઓલરેડી બધું જ રેડીમેડ આપેલું હોય છે ડિઝાઇન. ઓકે, તો ક્લિક કરીશું જે પણ ફોર્મેટ જોઈતું હોય સિલેક્ટ કરીને ઓકે કરવાનું.
વધારે પડતી બોર્ડરને શેડિંગ કરવું હોય તો આપણી પાસે અહીં ઓપ્શન છે જ, તમે જે પણ ચૂઝ કરો તે કરી શકાશે અહીંયાથી. ઓકે, બીજો ઓપ્શન અહીંયા પણ છે, કેવી પ્રકારની બોર્ડર રાખવી, કેવી યુઝ કરવી, સિલેક્ટ કરવાનું. ઓકે, તો એપ્લાય થઈ જશે. એના માટે અહીંયા ક્લિક કરજો, જે બોર્ડરને તમારે જે રીતે સેટ કરવી હોય એ રીતે થઈ જશે. ડબલ કરવી હોય તો, સિંગલ કરવી હોય, ઓકે, ચેન્જ કરવી હોય બોર્ડર સ્ટાઇલ તો પણ ચેન્જ કરી શકાશે. અહીંયાથી ભાઈ ઇન બિટવીન છે, આપણે સિંગલ રાખવી છે તો આને આ રીતે ડ્રો કરી શકાય. જો તો આને કહેવાય બોર્ડર એન્ડ શેડિંગ. અલગ અલગ કલરમાં કરવું હોય તો પણ થઈ જશે અલગ અલગ કલરમાં, રાઈટ. પેનનો કલર બદલવો હોય તો અહીંયાથી ચેન્જ કરી દેવાનો પેનનો કલર, અને પછી આમ કરીને ડ્રો કરવાનું. તો આનાથી તમારું ટેબલ જે ડ્રો કર્યું હશે તમે એને બોર્ડર પણ અપાઈ જશે અને સાથે સાથે એને શેડિંગ પણ થઈ જશે. ઓકે, તો આ થયું આપણે ક્વેશ્ચન નંબર 2 એમએસ વર્ડની અંદર કેવી રીતે ટેબલ બનાવવું. ઓકે, ટેબલને ડ્રો કરવું. કદાચ તમને એવું પૂછ્યું હોય, હવે આ દૂર કરવા માટે કીબોર્ડ પરથી એસ્કેપ કી, કદાચ તમને એવું પૂછ્યું કે કોઈ પણ રોને ડિલીટ કરો, જેમ કે આપણે રો નંબર 2 છે એને ડિલીટ કરવું છે અત્યારે, તો રો નંબર 2 પર ક્લિક કરો અથવા તો રો નંબર 2ને આખાને સિલેક્ટ કરો, કોઈ પણ ચાલશે. ખાલી ક્લિક કર્યું હશે તમે તો પણ ચાલશે. ક્લિક કર્યા પછી એની ઉપર રાઇટ ક્લિક કરો અને ઓપ્શન હશે આપણી પાસે અહીંયાથી ડિલીટ સેલ. ઓકે, ક્લિક કરવાનું અને ત્યાંથી ઓપ્શન છે ડિલીટ એન્ટાયર રો, અને આડી હોય આડો એને કહેવાય રો કહેવાય, તો રોને સિલેક્ટ કરીશું અને ક્લિક કરીશું તો રો ડિલીટ થઈ જશે. કંટ્રોલ ઝેડ કરીને આપણે પાછી લઈ આવીએ. એવી રીતે કોઈ કોલમ ડિલીટ કરવાની કીધું છે, ધારો કે મારે વિદ્યાર્થીના નામની કોલમ ડિલીટ કરવાનું કીધું છે તો ત્યાં ક્લિક કરીશું. બીજો ઓપ્શન રાઇટ ક્લિક ના કરવો હોય તો લેઆઉટમાં આવી જાઓ, લેઆઉટની અંદર ઓપ્શન છે આપણી પાસે ડિલીટ, અને ક્લિક કરી દઈશું ડિલીટ કોલમ, તો કોલમ ડિલીટ થઈ જશે. પણ મને પાછી લઈ આવી છે તો કરીશું કંટ્રોલ ઝેડ. ઓકે, તો આ થઈ ગયો આપણો ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2, જે તમારો હતો ટોટલ 20 માર્ક્સનો, 10 માર્ક્સ અને 10 20 માર્ક્સનું. ઓકે, હવે એક્સ્ટ્રામાં તમે ડિઝાઇનમાં આવી જશો તો ડિઝાઇનમાંથી તમને ના કીધું હોય પણ આપણી રીતે થોડું કરી શકાય ફોર્મેટિંગ, જેમ કે પેજનો કલર જોઈતો હોય તો અહીંયા પેજ કલરમાં આવી જશો તો અહીંયાથી તમે પેજનો કલર કરી શકશો. પેજની બોર્ડર કરવી હોય તો બાજુમાં જ ઓપ્શન છે, જોઈ લેજો. ત્યાંથી તમે અહીંયા બોક્સ પર ક્લિક કરજો, બોક્સ પર ક્લિક કરીને પછી અહીંયા જુદા જુદા પ્રકારના કલર બોર્ડર સ્ટાઇલ આપેલી છે. ચોક્કસ કલર તમારે પસંદગી કરવી હોય તો કલર પસંદ કરી અને કરી દેવાનું ઓકે, તો તમારું જે પેજ છે એ પેજની બોર્ડર પણ આવી જશે. જો પેજની બોર્ડર તમને કોઈ એક્સ્ટ્રા આપ્યું હોય, કોઈ અલગ પ્રકારની આર્ટ, તો એને સિલેક્ટ કરી શકાય, જેમ કે આ સિલેક્ટ કર્યું આપણે અને કરી દઈશું ઓકે, તો એ પણ થઈ જશે. હા, એનું જે કસ્ટમાઇઝ છે, આ જે બોર્ડર છે એની વિડ્થ વધારવી હોય તો અહીંયા ઓપ્શન છે 12 છે, 12ની જગ્યાએ તમે કરી દેશો અહીંયા 20. ઓકે, મેક્સિમમ 32 થઈ શકશે અને કરી દેવાનું ઓકે, રાઈટ. તો આ રીતે પેજની બોર્ડર છે, તમને લાગે કે પેજની બોર્ડર છે બહુ અંદરની સાઈડ છે, થોડીક બહારની સાઈડ રાખવી છે પેજની સાથે, તો સેમ ઓપ્શન અને અહીંયા જે ઓપ્શન છે ત્યાં ક્લિક કરીને જે 24 છે એ 24ની જગ્યાએ તમે 10 પોઈન્ટ કરી દઈશું. ઓકે, અને આપી દઈશું ઓકે, અને અહીંયા પણ ઓકે. તો જોઈ શકો છો અહીંયા બોર્ડર સેટ થઈ ગઈ છે આપણી 10 પોઈન્ટ્સ. ઓકે, તો આ રીતે પેજને બોર્ડર સેટ કરી શકાશે, કલર સેટ કરી શકાશે. ઓકે, અને લાસ્ટમાં વોટરમાર્ક સેટ કરવું હોય એક ઘણી વખત પૂછાઈ શકે છે, તો ક્લિક કરીશું વોટરમાર્ક ઉપર, અહીંયાથી ક્લિક કરીશું કસ્ટમાઇઝ ટેક્સ્ટ વોટરમાર્ક્સ, અને અહીંયા એસેપ લખ્યું છે અને ડિલીટ કરીને જે પણ નામ લખવાય, જેમ કે મારે અહીંયા પ્રયોશા લખવું છે તો અહીંયા લખી દીધું પ્રયોશા. એના પછી એનો કલર જે પણ ચેન્જ કરવો હોય આપણે મેન્યુઅલી સેટ કરવો હશે, તો સિલેક્ટ કરવાનો કલર, ફોન્ટ સ્ટાઇલ ચેન્જ કરવાની કીધી હોય અથવા તો તમારે કરવી હોય તો કરી દેવાનું. અહીંયાથી ટાઈમ્સ ન્યૂ રોમન મારે ચેન્જ કરવી છે તો હું ટાઈમ્સ ન્યૂ રોમનને સિલેક્ટ કરીશું. ઓકે, અને કેવું રાખવું છે ડાયગોનલ, એટલે કે આમ ત્રાસું રાખવું છે એક કોર્નરથી બીજા કોર્નરવાળું રાખવું છે કે હેમિક હોરિઝોન્ટલ રાખવું છે, એ ડિપેન્ડ કરે. બાય ડિફોલ્ટ ડાયગોનલ છે કે એક કોર્નરથી બીજા કોર્નર સુધી, રાઈટ. તો અહીંયા ઓકે અને એપ્લાય, તો તમે જોઈ શકો છો આ થઈ ગયું. તો આ ઓપ્શન છે એમએસ ઓફિસ 2019માં ડિઝાઇન ટેબની અંદર છેલ્લું હશે પેજ બેકગ્રાઉન્ડ, એમાં તમને વોટરમાર્ક, પેજ કલર અને પેજ બોર્ડર મળી જશે. તો આ વિડીયોમાં આપણે ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2 રાખીએ, બાકીનું વિડીયો એક્સેલનો પાર્ટ અને પાવરપોઈન્ટનો જે પાર્ટ છે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, ત્યાં સુધી વિડીયો જોતા રહો, શીખતા રહો અને બીજાને સેન્ડ કરતા રહો. થેન્ક યુ.